જૂનાગઢના મજેવડી દરવાજા પાસે કોઈ વાહન ચાલકે વાછરડાને અડફેટે લેતા વાછરડાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જાણવા મળતી વિગત મુજબ મજેવડી દરવાજા પાસે કોઈ અજાણ્યા વાહન ચાલક દ્વારા હિન્દુ ધર્મમાં પવિત્ર એવી ગાય માતાના એક નાનકડા વાછરડાને અડફેટે લેતા વાછરડાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ગૌપ્રેમીઓ ઉમટી પડ્યા હતા અને ગૌપ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ શ્રી વિશ્વ હિન્દુ પરિષદને થતાં હિન્દુ પરિષદના હિરેનભાઈ રૂપરેલિયા કાર્યકરો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. હિરેન રૂપરેલિયા, વિશ્વ હિન્દુ પરિષદ, જૂનાગઢ વિભાગ મંત્રી. અત્યારે 10 મિનિટ પહેલાં જ અમને જાણ કરવામાં આવી છે કે મજેવડી ચોક પાસે વાછરડાનું મૃત્યુ થયેલું છે, મૃતક હાલતમાં છે. આ જાણ થતાં તુરંત જ અમારી મહાનગર ટીમને, નગર ટીમને તેમજ ગૌરક્ષકોને જાણ કરતાં 10 મિનિટની અંદર જ લગભગ 60-70 જેટલા ગૌરક્ષકો ત્યાં એકત્ર થઈ ગયા છે. આજુબાજુના લોકોને પૂછપરછ કરતા અત્યારે તો એવું ધ્યાનમાં આવ્યું છે કે કોઈ વાહન દ્વારા અકસ્માત થયું છે અને મૃત્યુ પામ્યું છે, પરંતુ પોલીસ કેસ કરેલો છે, એની તપાસ થશે અને આ વિસ્તારની આજુબાજુના જે કેમેરા છે એના દ્વારા પોલીસ દ્વારા જાણ થશે અને મૃત્યુની તપાસ થશે કે આ મૃત્યુ છે એ કેવી રીતે થયું છે. અવારનવાર આવી જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે પ્રશાસન દ્વારા, તંત્ર દ્વારા પણ આ તપાસ કરવી જરૂરી છે કે ખરેખર અકસ્માતમાં મૃત્યુ પામ્યું છે કે આવી કોઈ ઘટના જાણી જોઈને ઊભી થયેલી છે. અવારનવાર આવા બનાવો બને છે, આપના કેવા પ્રયાસો? અવારનવાર જ્યારે બનાવો બને છે ત્યારે આજના બનાવ ઉપર આપને ધ્યાનમાં આવી ગયો હશે કે તુરંત જ અડધી રાત્રે પણ અમને માહિતી મળે છે તો પણ અમે તુરંત સ્થળ ઉપર દોડીયા અમે આવીએ છીએ અને આ ઘટનાની તુરંત જ અમે પ્રેસ મીડિયાને અને પોલીસ પ્રશાસનને જાણ કરીએ છીએ. ત્યારબાદ પોલીસ છે આની નિષ્પક્ષ તપાસ કરતું હોય છે, જેની વિશ્વ હિન્દુ પરિષદ રાહ જોતું હોય છે કે જ્યારે એનું કારણ આવે ત્યારે પોલીસ દ્વારા ખ્યાલ આવતો હોય છે કે આ બનવાનું પાછળ કારણ શું છે. ખાસ કરીને જે હમણાં 2 દિવસ પહેલાં સોંટ લાગીને ગાય માતાનું મોત થયું ને, બીજી તરફ એની સાઈન જ શું કહે છે, બીજો બનાવ બને શું કહે છો? 14 તારીખે જ્યારે ગાયનું મૃત્યુ પામેલું હતું ત્યારે પણ વિશ્વ હિન્દુ પરિષદે એના પગલાં લીધા હતા અને જે કાંઈ પણ ગેરવર્તન થયું હતું પ્રેસ મીડિયા સાથે અને જે કાંઈ પણ ગાય વિશે પણ જે કાંઈ ટિપ્પણી થઈ હતી અને ગેરવર્તન થયું હતું એના માટે પણ એક્શન લીધા છે અને એના માટે પણ કાર્યવાહી PGVCL દ્વારા ચાલે છે. તો બીજી તરફ જોવા જઈએ તો જૂનાગઢની અંદર કોઈ ને કોઈ કારણસર આવા બનાવો અવારનવાર બનતા રહેતા હોય છે. હિન્દુ ધર્મમાં પવિત્ર એવી ગૌ માતાના મોત નિપજ્યાના બનાવો પણ અવારનવાર બનતા રહેતા હોય છે, પરંતુ કુંભકર્ણની નિંદ્રામાં પોડી રહેલ તંત્ર દ્વારા આવા લોકોને ઝડપી પાડી સબક શીખવાડવામાં આવે અને ગુજરાત સરકાર દ્વારા બનાવેલા કાયદાની અમલવારી કરવામાં આવે અને આવા લોકોને કડકમાં કડક સજા થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. અનિશ ગૌદાણાનો રિપોર્ટ, જૂનાગઢ.